अपडेट आ रही है। प्रधान नरेंद्र मोदी माता हीराबानी तबियत स्थिर होवानी जानकारी मिली रही है, जहां यूएन मेहता हॉस्पिटल द्वारा आ अंगे सत्तावार माहिती आपवामां आवी छे। यूएन मेहता हॉस्पिटल में हीराबानी सारवार चाली रही है। हीराबाना ब्लड रिपोर्ट सहित अलग अलग रिपोर्ट करवामां आव्या छे। सवारे हीराबानी तबियत बगड़ता तेमने हॉस्पिटल में दाखिल करवामां आव्या हता। वडाप्रधान मोदी थोड़ीवार में आखरे अमदावाद पहुंचे तेमना खबर अंतर पहुंचा माटे। तो आखरे तेमनी तबियत लईने वधु विगते वात करवा माटे जोड़ाई रहा छे एसोसिएट एडिटर किंजल अने साथोसाथ नरेंद्र पण हॉस्पिटल पर उपस्थित छे। बने अने वात करीशुं। सौप्रथम किंजल आपनी पासे आवी रह्यो छुं, आखरे हीराबानी तबियत नादुरस्त हॉस्पिटल में दाखल छे, आखरे धारासभ्यो पण त्यां आखरे पहोंची रह्या छे, सीएम पण थोड़ी वारमां पहोंचवाना छे, शुं गतिविधिओ हाल गांधीनगर में चाली रही छे किंजल? जी बिल्कुल, देखो जयेश, केम के बात वडाप्रधाननी माताजीनी छे एटले खुलीने कोई कंई बोली रह्यु नथी, परंतु एक वखते जे रीते हेल्थ बुलेटिन छे ते जाहेर करी देवामां आव्यु छे, जेनी अंदर हालमां हीराबानी तबियत स्थिर होवानी वात छे। त्यारबाद गांधीनगरनी अंदर जे गतिविधिओ छे, गतिविधिओ थोड़ी तेज थई होय तेवुं जोवा मळी रह्यु छे। खुद मुख्यप्रधान भूपेन्द्र पटेल अहींथी रवाना थई चूक्या छे, सिविल हॉस्पिटल जई रह्या छे। बीजी तरफ जे क्યાંક ને ક્યાંક જે અદ્રશ્ય સૂચનાઓ જે જોવા મળતી હોય છે તે જોવા મળી રહી છે। એરપોર્ટ ઉપર જે આખી પોલીસની જે ટીમ છે તે સ્ટેન્ડબાય કરવામાં આવી છે, હીરાબાના ઘરે જે ટીમ છે તે સ્ટેન્ડબાય કરવામાં આવી છે। એવું માનવામાં આવી રહ્યું છે કે 3 વાગ્યા બાદ વડાપ્રધાન એ અમદાવાદ એરપોર્ટ પર આવી શકે છે। અમદાવાદ એરપોર્ટ પર આવ્યા બાદ સીધા તે યુએન મહેતા હોસ્પિટલ જઈ શકે છે, અને કદાચ કેમ કે જે રીતે તબિયત ભલે અત્યારે એવું કહેવામાં આવી રહ્યું છે જે હેલ્થ બુલેટિન છે તે પ્રમાણે હાલમાં હીરાબાની તબિયત છે તે સ્થિર છે, પરંતુ સ્વાભાવિક છે, 100 વર્ષની વયના છે હીરાબા। અને ગઈકાલે જે રીતે હીરાબાના જ પરિવારને એટલે કે પ્રહલાદ મોદીના પરિવારને જે અકસ્માત નડ્યો હતો, અને ત્યારબાદ તેમને મોડી રાત્રે છાતીના દુખાવાની જે ફરિયાદ હતી જેના કારણે તેમને યુએન મહેતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, પરંતુ ખુલીને અત્યારે હેલ્થ બુલેટિનમાં કોઈ વાત બહાર નથી આવ્યા। પણ જે રીતે તમામ જે વીઆઈપી લોકો હોસ્પિટલ માટે પહોંચી રહ્યા છે, જે રીતે ધારાસભ્યોથી માંડીને મંત્રીઓથી માંડીને અધિકારીઓ પહોંચી રહ્યા છે, ત્યાં એવું લાગી રહ્યું છે કે પરિસ્થિતિ થોડીક નાજુક છે, અને એ જ કારણે વડાપ્રધાન પણ આવી રહ્યા છે। અને રાત્રિ રોકાણ પણ તે ગુજરાતમાં એટલે કે ગાંધીનગર રાજભવન ખાતે આજે કરી શકે છે તે પ્રકારની પણ વાત આવી રહી છે। બિલકુલ, જોડાયેલા રહેજો અમારી સાથે, નરેન્દ્ર જોડાયેલા છે। નરેન્દ્ર, આખરે હોસ્પિટલ દ્વારા પણ આખરે સત્તાવાર રીતે હેલ્થ બુલેટિન જાહેર કરવામાં આવ્યું છે, આખરે કઈ પ્રકારની તેમની સ્વાસ્થ્યની તકલીફ હતી કે જેને લઈને હોસ્પિટલ દાખલ કરાયા, અને હેલ્થ બુલેટિનની અંદર કઈ વિગતો ટાંકવામાં આવી છે નરેન્દ્ર? જી જયેશ, આજે સવારમાં એમની તબિયતમાં મતલબ સ્વાસ્થ્યમાં સમસ્યા થઈ રહી હતી, અને એના જ કારણે એમને યુએન હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા હતા। પરંતુ સૌથી મહત્વની વાત એ છે કે વીઆઈપી મહેમાનો આવવાની શરૂઆત થઈ ચૂકી છે અત્યારે હાલ। જસ્ટ 1 મિનિટ પહેલાં જ પરિમલ નથવાણી પણ અત્યારે હાલ હોસ્પિટલ પહોંચ્યા છે, હીરાબાની તબિયતની પૂછપરછ માટે તેઓ પણ અત્યારે હાલ અહીંયા પહોંચી ચૂક્યા છે। આ સિવાય કે કૈલાસ નાથન અને કેટલાક ધારાસભ્યો પણ અહીંયા પહોંચ્યા છે, અને જે માહિતી પ્રાપ્ત થઈ રહી છે એ મુજબ બપોરે 3 વાગ્યા સુધીમાં એટલે લગભગ 1 થી 1.5 કલાકની અંદર હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ અહીંયા પહોંચી શકે છે, અને એને જ લઈને તમામ તૈયારીઓ હોસ્પિટલ ખાતે કરી દેવામાં આવી છે। સવારમાં જ્યારે એમને એડમિટ કરવામાં આવ્યા ત્યારથી લઈને એટલે કે લગભગ 1 વાગ્યા સુધી આ સંદર્ભની અંદર કોઈ પણ બાબતની સ્પષ્ટતા કરવામાં આવી ન હતી કે હીરાબાની તબિયત કયા પ્રકારની છે, એમને શું કંઈ થયું હતું, ને એના જ કારણે અલગ અલગ પ્રકારના જે કચાસ છે એ લગાવવામાં આવી રહ્યા હતા। પરંતુ હવે થોડી વાર પહેલાં જ યુએન મહેતા હોસ્પિટલ દ્વારા ઓફિશિયલ સ્ટેટમેન્ટ અખબારી યાદી સ્વરૂપની અંદર જારી કરવામાં આવ્યું છે, અને એની અંદર એમના દ્વારા એ બાબત સ્પષ્ટ કરવામાં આવી છે કે હીરાબાને આજે વહેલી સવારમાં અહીંયા એડમિટ કરવામાં આવ્યા હતા, અને ત્યારબાદ સવારમાં એમના બ્લડ રિપોર્ટ સહિતની કેટલીક જે સારવાર છે એ સારવાર કરવામાં આવી હતી, અને આખરે અત્યારે હાલ એમની તબિયત સુધારા પર છે, તબિયત સ્થિર છે એ પ્રકારનું ઓફિશિયલ સ્ટેટમેન્ટ યુએન મહેતા હોસ્પિટલ દ્વારા આપવામાં આવી રહ્યું છે। અને હવે કલાક બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ અહીંયા પહોંચી શકે છે, અને એને જ લઈને હોસ્પિટલમાં તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે। હોસ્પિટલ બહારથી આવનાર કોઈ પણ વ્યક્તિને અત્યારે હાલ પ્રવેશ આપવામાં નથી આવી રહ્યો, જે હોસ્પિટલનો ઓલરેડી સ્ટાફ છે એમને અંદર જરૂરથી જવા દેવામાં આવી રહ્યા છે, પરંતુ એમના આઈ કાર્ડની તપાસણી
અને ત્યારબાદ જ એમને હોસ્પિટલમાં પ્રવેશ આપવામાં આવી રહ્યો છે। આપ અહીંયા પણ જોઈ રહ્યા છો કે કેવી રીતના જેટલા પણ લોકો હોસ્પિટલના મુખ્ય પરિસરમાં પ્રવેશ કરી રહ્યા છે એ તમામ લોકોની પહેલા આઇડેન્ટિટી चेक करवामां आवे छे, त्यारबाद ज एमने हॉस्पिटल में प्रवेश आपवामां आवी रह्यो छे। एटले के वीवीआईपी मूवमेंट छे ए हॉस्पिटल में शुरू थई चूकी छे। वडाप्रधान नरेन्द्र मोदी पण थोड़ी वार में आवी रह्या छे। आ सिवाय मुख्यमंत्री भूपेन्द्र भाई पटेल पण गांधीनगर थी अमदावाद यूएन हॉस्पिटल आवा माटे तेओ निकळी चूक्या छे। थोड़ी ज वार में भूपेन्द्र पटेल मुख्यमंत्री पण अहींया आवी रह्या छे। आ सिवाय आप अहींया तमाम वीवीआईपी मूवमेंट्स जोई रहा छो के केवी रीतना एक बाद एक तमाम लोको हॉस्पिटल में अत्यार हाल अहींया पहुंची रहा छे। वधु एक वीआईपी व्यक्ति अत्यार हाल हॉस्पिटल पहुंचता आपने जोवा मळी रहा छे। एटले के वडाप्रधान नरेन्द्र मोदी ना माता हीराबा अहींया एडमिट छे अने एमनी तबियत परस माटे तमाम ऑफिसर्स अहींया पहुंचता आप जोई रहा छो। अने तमाम लोको ए बाबत ने लईने चिंतित छे के आखरे हीराबानी तबियत केवी छे। हॉस्पिटल द्वारा स्पष्टता करी देवामां आवी छे के स्थिति अत्यार हाल सारी छे। बिल्कुल नरेन्द्र, जोड़ायेला रहेजो। किंजल, आपनी पासे आवी रह्यो छुं, खास करीने सीएम पण आखरे हॉस्पिटल खबर अंतर पूछवा माटे पहोंची रह्या छे, घणा धारासभ્યો પણ પહોંચ્યા છે। આખરે કોણ કોણ આખરે હોસ્પિટલ પહોંચી રહ્યું છે અને ગાંધીનગરની અંદર આખરે અત્યારે શું હલચલ ચાલી રહી છે ધારાસભ્યોને લઈને? बिल्कुल, जो बात करवामां आवे तो टूंक समय की अंदर जगदीश पंचाल छे ते पण जे गांधीनगर थी निकली चुक्या छे अने ते पण पहोंची रह्या छे यूएन मेहता हॉस्पिटल में। तेनी साथे वात करवामां आवे तो मुख्य प्रधान पहोंची रह्या छे, खुद हेल्थ मिनिस्टर ऋषिकेश पटेल छे ते रवाना थई चुक्या छे। तमाम लोग अत्यार सुधी एक जे सिग्नल नी हती ते राह जोवाती हती, परंतु एवुं लागी रह्यु छे के लगभग लगभग तमाम जे मंत्रीओ मुख्य प्रधान छे तमाम मंत्रीओने पहोंचवानी सूचना मळी चुकी छे। अने ए ज कारण छे के एक शक्यता प्रमाणे કેબિનેટ બ્રીફિંગ છે તે પણ રદ થઈ શકે છે, કેમ કે જે રીતે તમામ મંત્રીઓ તેની સાથે જે અમદાવાદના તમામ જે ધારાસભ્યો છે, પૂર્વ ધારાસભ્યો છે, કોર્પોરેટર્સ છે, તે તમામ જે રીતે હોસ્પિટલમાં પહોંચી રહ્યા છે, ત્યાં એવું લાગી રહ્યું છે કે પરિસ્થિતિમાં ભલે અત્યારે હેલ્થ બુલેટિનમાં કહેવામાં આવતું હોય કે સુધારા પર છે, પરંતુ પરિસ્થિતિ થોડીક નાજુક હોય તેવો અણસાર પણ જે હોસ્પિટલને આવતો હોઈ શકે છે, કેમ કે યુએન મહેતા હોસ્પિટલ સીધી સ્વાભાવિક છે કે કાર્ડિયોલોજિસ્ટ હોસ્પિટલ છે અને જ્યાં જે પ્રકારની જે દર્દીઓ ત્યાં આવતા હોય છે તેની સામે હીરાબાની 100 વર્ષની આયુ પણ થઈ છે અને એ જ કારણ છે કે તંત્ર અત્યારે સ્ટેન્ડ બાય મોડમાં છે। વડાપ્રધાનના આવવાની જે રાહ છે તે રાહ જોવાઈ રહી છે, વડાપ્રધાન તેમની માતાને મળે, કેમ કે વડાપ્રધાનનો જે તેમની માતા સાથેનો એક અલગ નાતો હંમેશા જોવા મળ્યો છે। વાર તહેવાર હોય ત્યારે પણ, તેમનો જન્મદિવસ હોય ત્યારે પણ હીરાબા સાથે ખૂબ ઓછો સમય તેમણે વડાપ્રધાન બન્યા બાદ પણ વિતાવ્યો છે, પરંતુ જે ક્ષણો છે તેમને એ ખૂબ જ યાદગાર ક્ષણો છે અને એ જ કારણ છે કે નાદુરસ્ત તબિયતના સમાચાર મળતા તેમણે પોતાના જે કાર્યક્રમો છે તે રદ કરી અને સીધા અમદાવાદ માતાને મળવા આવી રહ્યા છે।